वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। मंदिर में प्रगट विराजमान अति प्रतापी पीयूड़ा घनश्याम महाराज सदा अपनी साथे रही मोक्ष मार्गे आगळ वधवानुं बळ आपनारा एवा प्राणप्यारा पूज्य गुरुजी, वंदनीय संतो, वाहला सर्वे भक्तोने जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर छठ्ठू तरंग 37मो आपणे सांभळीए छीए। રાબાનું સમઢિયાળા કરીને ગામ, આખું કુસંગીનું ગામ, ભયંકર જંગલમાં જેમ એક સિંહ રહેતો હોય આખા કુસંગીના ગામમાં એક સહજાનંદી સિંહ રહેતા હતા। એ અતિ સુરવીર ભક્તરાજ, શું નામ કોઈને ખબર છે? કોઈને નહીં દાદા, ઘરે ગયા ને જો આટલો સત્સંગ ડાઉન થઈ ગયો। અતિ સુરવીર એ સહજાનંદી સિંહ, એનું નામ જેઠ સુર, ચારણ જ્ઞાતિના હતા। આ ભક્તરાજ જેઠસુર ભાઈના પ્રેમને લીધે મહારાજ એના ગામ પધાર્યા છે। ભક્ત વત્સલ, ભક્ત પ્રતિપાલક, શરણાગતને સદા સુખ આપનારા ભગવાન શ્રીહરિ સંતોને કહે છે। સંતો જમીને બેઠા છે, હવે કીર્તન ભક્તિ કરો। કીર્તન ભક્તિનો મહિમા મહારાજ કહે છે। કીર્તન ભક્તિ મે મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના। કીર્તન ભક્તિ મે મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના। ધર્મ જ્ઞાન વૈરાગ્ય રહાવા સુનત નિષદિન તૃપ્તિ ન પાવા। ધર્મ જ્ઞાન વૈ રાગ રહાવા સુનત નિશ દિન તૃપ્તિ ન પાવા। સંતો ભગવાનને સંભારીને કીર્તન ભક્તિ કરો। કીર્તન ભક્તિમાં ભગવાન પ્રગટ છે, જ્યાં ભગવાન છે ત્યાં ભક્તિ છે। કીર્તનમાં ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય રહે છે। અમને કીર્તન સાંભળવામાં તૃપ્તિ નથી થતી। કીર્તન ભક્તિ મે મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના। કીર્તન ભક્તિ મે મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના। પેલી લાઈન વાળાએ આ કડી યાદ કરી લેવા જેવી છે। કીર્તન ભક્તિમાં ભગવાન પ્રગટ છે, એમાં ભક્તિ છે, ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે। કીર્તન ભક્તિનો કેટલો મોટો મહિમા છે, શ્રીજી મહારાજ સંતોને કહે છે।
આપણા શાસ્ત્રો એમ કહે છે, નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ. કીર્તન ભક્તિ મે મૂરતે માના નિવાસ કરી કે રહે ભગવાના. હરિ કે ચરિત્ર કહાવત જે તે, ચરિત્ર કહાવત જે તે. કીર્તન ભક્તિ નો મહિમા તો કીર્તન માં જ લેવો પડે ને. કેવું કેવું છે કીર્તન ની વાત પછી બોલીને કરી સારું લાગે. હરિ કે ચરિત્ર કહાવત જે તે, હરિ કે ચરિત્ર કહાવત જે તે. સબકી સ્મૃતિ કરાવત તે તે, સબકી સ્મૃતિ કરાવત તે તે. આમ તો કાવ્ય સાહિત્યનો એટલો મોટો મહિમા છે, આ તો હવે સમાજને સાહિત્ય આરે મતલબ જ નથી, હવે તો પૈસાની થપ્પી આરે મતલબ છે બસ. બાકી સાહિત્ય એમાં પણ કાવ્ય સાહિત્ય કવિતા દ્વારા જે કહેવામાં આવે, રાગ દ્વેષથી પર થઈ હૃદયની ભાષામાં જે કહેવામાં આવે, અદ્ભુત વાત મહારાજ કરે સંતો. કીર્તનમાં તો ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય છે, પ્રગટ ભગવાન રહ્યા છે એટલું નહીં. હરિ કે ચરિત્ર કહાવત જે તે, હરિ કે ચરિત્ર કહાવત જે તે. સબકી સ્મૃતિ કરાવત તે તે, સબકી સ્મૃતિ કરાવત તે તે. સુનત જીય તે હી હોત અકારા, દેહ જગ ભાનન રહત લગારા. સુનત જીય તે હી હોત અકારા, દેહ જગ ભાનન રહત લગારા. કીર્તન ભક્તિમાં ભગવાનના ચરિત્રો છે, ભગવાન યાદ આવી જાય. કીર્તન સાંભળતા સાંભળતા આપણું હૃદય ભગવાનમાં ઓળઘોળ થઈ જાય. કીર્તન ચાલતા હોય જોયા શ્રી ધર્મ કુમાર ચતુર વર, જોયા શ્રી ધર્મ કુમાર, જોયા શ્રી ધર્મ કુમાર ચતુર વર, જોયા શ્રી ધર્મ કુમાર ચતુર વર, જોયા શ્રી ધર્મ કુમાર ચતુર વર, જોયા શ્રી ધર્મ કુમાર. કીર્તનમાં એવી તાકાત છે, તમે સાહિત્ય બહુ વાંચ્યું ન હોય સાંભળ્યું ન હોય, શબ્દમાં એટલી તાકાત છે સાક્ષાત્કાર કરાવી દે. કોઈ ગાનારો માણસ હોય ને, શ્રીજી સ્વામીની જેમ દિલથી હૃદયથી ગાનારો હોય ને, અને સામે સાંભળનારો કોઈ બેઠો હોય ને, એક કવિતા સાંભળે ને તેનો આત્મા તો પરમાત્મામાં ઓળઘોળ થઈ જાય. તાકાત કીર્તન ભક્તિની છે. પ્રેમાનંદ સ્વામીના પદોએ કેટલાને રંગ લગાડી દીધો ખબર છે ને, બ્રહ્માનંદ સ્વામીના કીર્તનોએ કેટલાને સહજાનંદી રંગે રંગી નાખ્યા છે આજ સુધી. અરે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોથી તમે નહીં માનો, અત્યારે પણ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો સાંભળી, સ્વામીનું સાહિત્ય સાંભળી સાધુ થયેલા હરિ સંતોની સંખ્યા એટલી મોટી છે. નિષ્કુળાનંદ સ્વામીને તાળીઓથી વધાવેલા શબ્દો જો સાંભળે ને કોઈ, આજે પણ આ સહજાનંદી બાગમાં કેવી અદ્ભુત વાતો છે. હરિ કે ચરિત્ર કહાવત જે તે, હરિ કે ચરિત્ર કહાવત જે તે. સબકી સ્મૃતિ કરાવત તે તે, સબકી સ્મૃતિ કરાવત તે. બહુ મોટી ભૂલ થઈ રહી છે આપણે, મેં કથામાં બે દિવસ પહેલા વાત કરી હતી, દરેક જગ્યાએ બહુ મોટી ભૂલ. શાકમાં આખે આખું કોળું જતું રહ્યું છે, એક મણમાં 40 શેરની ખોટ. સમજાય તો સમજાય, નકર મણમાં 40 શેરની ખોટ છે. શું ઘણી વાર આપણે એકાદ સારી વસ્તુ, સંતોએ વાત કરી કથા જેવી કોઈ બીજી વસ્તુ નહીં, એ કથાનો મહિમા પકડવામાં સમજવામાં કીર્તન ભક્તિને એકદમ ગૌણ કરી નાખીએ છીએ. જૂના સમયમાં દીકરાનો મહિમા બહુ વધતો હતો, દીકરો પિતા પાછળ શ્રાદ્ધ કરે તર્પણ કરે, દીકરાનો મહિમા વધ્યો, પરિણામ શું આવ્યું, દીકરીને લોકો અપશુકન માનવા લાગ્યા, મા બાપ દીકરીને દૂધ પીતી કરવા લાગ્યા, દીકરી જન્મે દૂધમાં ડૂબાડી દેવાની. વિચાર તો કરો, આવું કરુણ પાપ આ પૃથ્વી ઉપર એટલું બધું ભયંકર થયું છે.
આપણા સત્સંગમાં શું થયું? કીર્તન ભક્તિને દૂધ પીતી કરી છે આટલી મહાન કીર્તન ભક્તિ. આપણે ભાગ્યશાળી છીએ કે આપણા લોયાધામમાં એવા કીર્તનિયા બધા ભક્તો છે. તાળીઓથી વધાવો હા. કીર્તનનો પણ મહિમા છે, દર્શનનો પણ મહિમા છે, સેવાનો પણ મહિમા છે, સત્સંગનો પણ મહિમા છે. હમણાં હમણાં સંતોના શાસ્ત્રાર્થ બહુ સારા થઈ રહ્યા છે. શ્રીજી મહારાજે સંતોનો શાસ્ત્રાર્થ કરાવેલો, ભગવાન ક્રિયાસાધ્ય કે કૃપાસાધ્ય, બહુ મોટો શાસ્ત્રાર્થ મહારાજે કરાવેલો. શાસ્ત્રોના અર્થને સમજાવવા માટે ત્યાર પછીની પરંપરામાં રાજકોટ ગુરુકુલના સંતોએ હમણાં પ્રાર્થના અને પુરુષાર્થ એના ઉપર સંતોએ એટલો અદ્ભુત શાસ્ત્રાર્થ કર્યો હતો જાહેરમાં. હમણાં હમણાં કારલીબાગ કુંડલના સંતોએ સેવા અને સત્સંગ ઉપર શાસ્ત્રાર્થ કર્યો. બંને પક્ષ મજબૂત હતા, પણ એનો સાર એટલો જ છે કે બંને પક્ષ એકાબીજા વિના અધૂરા છે. એમ આપણે એકવાર શાસ્ત્રાર્થ કરવાનો છે, કીર્તન ભક્તિ કે કથા. એક બાજુ આ કીર્તન ભક્તિ, ચાર જણા તૈયારી કરી દેજો હન, બીજી બાજુ આખી સભા. કીર્તન ભક્તિ મેં મૂર્તિ માના નિવાસ તરીકે રહે ભગવાના. કીર્તન ભક્તિ મેં મૂર્તિ માના નિવાસ કરીકે રહે ભગવાના. મહારાજ સંતોને કહે છે, સંતો આ દેહ અને દુનિયા દુઃખનું ધામ છે. આ દેહમાં અને આ દુનિયામાં દુઃખ સિવાય બીજી વસ્તુ નથી. નખથી લઈ શિખા સુધી આ શરીર રોગ અને દોષથી ભરેલું છે. એમાં પણ દેહમાં અને દુનિયામાં જે સુખને માને છે ને, એ સુખનો માર્ગ જ ભૂલેલો છે. સાચું સુખ તો ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમાં છે. આ ચાર સાધનમાં અનંત અને અપાર સુખ છે. મહારાજના શબ્દો તો જુઓ, સંતો એવો કોઈ રોગ નથી જે રોગની પીડા ભગવાનના ચરિત્ર સાંભળવાથી મટે નહીં. માટે તમે કીર્તન ગાઓ અને કીર્તનમાં મહારાજના ચરિત્ર, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત આવે, લોકોના હૃદય વિંધાઈ જાય. હા, કીર્તન ભક્તિ મેં મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના. કીર્તન ભક્તિ મેં મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના. ભગવાન કે ચરિત્ર ગાવત જોવું, ભગવાન કે ચરિત્ર ગાવત જોવું, વ્યાધિન પીરે કો તાકો, વ્યાધિન પીરે કો તાકો, વ્યાધિન પીરે કો તાકો, વ્યાધિન પીરે કો. તમે સાંભળો છે હમણાં સુંદરકાંડના પાઠ, ખબર છે ને? અશ્વિનભાઈ પાઠક, અતુલભાઈ ઢોલારવાળા આખી દુનિયામાં ફેમસ કરી દીધું. કશું જ નહીં કરવાનું, ખાલી ભેગા થઈ હનુમાનજીને યાદ કરી સુંદરકાંડ ગાવાનું ખાલી, ખબર છે ને? 50,000 માણસો, લાખ માણસો ભેગા થાય. હા, કીર્તન ભક્તિમાં આ મહિમા છે. શું મહારાજ કહે છે જો, તાકુ વ્યાધિન પીરે કો, તાકુ વ્યાધિન પીરે કો. ભગવાનના ચરિત્ર ગાવામાં આવે ને, એના રોગ, એની વ્યાધિ, એની ઉપાધિ, એની મૂંઝવણ દૂર થાય છે. વ્યાધિ તરન ઓ પાય હે એહા, યામે નાહી કછુ સંદેહા, યામે નાહી કછુ સંદેહ. વ્યાધે તારન ઉપાય હે એહા, યામે નાહી કો સંદેહા, યામે નાહું કોઈ સંદેહા, યામે નાહું કોઈ સંદેહા, યામે નાહી કો સંદેહા. મહારાજ એમ કહે છે, સંતો આ વાતમાં સંશય જ નથી. ભગવાનના ચરિત્ર ગાવામાં રોગ માત્રની પીડા સમી જાય છે. એવો કોઈ રોગ નથી જેનું દુઃખ ભગવાનના ચરિત્ર સાંભળવાથી ટળે નહીં. માટે કીર્તન ગાઓ. સંતોએ કીર્તન ગાવાનું શરૂ કર્યું. સારંગી, મૃદંગ, તબલા વગેરે વાજિંત્રો લઈ કીર્તન ભક્તિ સંતો કરે છે. ગામના બુદ્ધિમાન લોકો આવવા લાગ્યા. આખું ગામ કેવું હતું? કુસંગીનું હતું.
હવે શું લખ્યું? બુદ્ધિમાન માણસો આવ્યા, અને બુદ્ધિમાન હોય એ કુસંગી જનરલી હોય જ, કારણ કે એના પ્રશ્નો બહુ જાજા હોય, અને બહુ ભલો ને ભોળો હોય એ કુસંગી બહુ હોય. ગામના બુદ્ધિમાન લોકો ભેગા થયા, પણ નક્કી કરીને આવ્યા હતા. શું? ગામના માણસોએ ઘણું બધું સાંભળેલું સ્વામિનારાયણ ભગવાન વિશે, અને આ ભગતનું આમંત્રણ એટલે વચલો માર્ગ શોધેલો કે સ્વામિનારાયણના સાધુઓ કીર્તન સારા ગાય, આપણે એવું કરવાનું, કીર્તનમાં જવાનું, કીર્તન પૂરા થાય એટલે ઊભા થઈને નીકળી જવાનું, સ્વામિનારાયણની વાત સાંભળીશું તો પ્રોબ્લેમ થશે, એટલે એની એક પણ વાત આપણે સાંભળવાની. આવું ગામના લોકો નક્કી કરીને આવ્યા હતા, અને લોકોના કાન એટલા બધા ભંભેર્યા હતા ગામના કુમાર્ગી માણસોએ, કીર્તન ભક્તિમાં બેઠા, ઊભા થવા જાય, ભગવાન શ્રીહરિ અતિ પ્રેમથી બેસો બેસો, પ્રેમ આપો, આદર આપો, બેસો. હજી સંતો કીર્તન ભક્તિ કરે છે, સંતો કીર્તન કરતા હતા, ગામના કુસંગી લોકોને પણ કીર્તન ભક્તિ ગમી, સંતોમાં ભાવ થયો, હૃદય થોડું પવિત્ર થયું, હૃદય થોડું નિર્મળ થયું. આપણે કોઈ પણ કથા કરતાં પહેલાં ધૂન કરીએ છીએ, કારણ શું? ધૂન થાય, આપણી બુદ્ધિ પવિત્ર થાય, બુદ્ધિ પવિત્ર થાય તો જ. એક નાનું ગામ, ગામમાં વાવાઝોડું, વરસાદ, વીજળી ગઈ, પાણીની પણ અછત, બધા મૂંઝાણા, શું કરવું? સાસુબાએ વહુબાને કીધું કે વહુ બેટા, હા, આ પાણીનો ઘડો જરાક બાર, ડબ્બો હતો, ઘડોને ડબ્બો, પાણીનો ડબ્બો છે, બહાર મૂકી દેને તો એમાં પાણી ભરાઈ જાય, વરસાદ તો પડવાનો છે, કદાચ વીજળી નહીં હોય, પાણી નહીં હોય તો આવતીકાલે સવારે રસોઈ પાણીમાં આપણને તકલીફ ન પડે. હો બેટા, પાણીનો ડબ્બો બહાર મૂકી દો. ડબ્બો બહાર મૂક્યો, નિરાતે સૂઈ ગયા, ધમધોકાર વરસાદ પડી ગયો, વીજળી તો હતી જ નહીં, સવારે જાગ્યા, પાણીનો અભાવ તો હતો જ. બહાર જઈને જોયું, આટલો વરસાદ થયો પણ પાણી જરાય પડ્યું નહોતું ડબ્બામાં. કારણ શું? ડબ્બો ઊંધો મૂક્યો હતો. કેવો મૂક્યો હતો? ઊંધો મૂક્યો હતો. બા એટલા બધા ખીજાણા, જેમ તેમ કરીને દિવસ પૂરો કર્યો. બીજે દિવસે સાંજે ઠપકો આપ્યો કે આજે સવળો મૂકજો સીધો બરાબર, તો બીજે દિવસે સીધો મૂક્યો. વરસાદ પડ્યો ધમધોકાર, સવારે ગયા, એક ટીપું અંદર પાણી નહીં. કારણ? ઢાંકણું ખોલ્યું જ નહોતું. બોલો તો ખરા. ફરી ત્રીજે દિવસે ઠપકો આપ્યો, બહુ ઠપકો આપ્યો, સમજાવ્યા તો ત્રીજે દિવસે આમણે ડબ્બો મૂકી દીધો, સૂઈ ગયા, સવારે હતું પાણી ભરાશે જ આજે. ત્રીજે દિવસે જોયું તો પાણી ભરાયું નહીં. કેમ? ઉપર નીચેનું બધું ઢાંકણું કાઢી નાખેલું, બહુ પાવરફુલ હતા. હવે તળિયું પણ કાઢી નાખે તે ડબ્બામાં પાણી રહી ખરું? હા કે ના? તો કયો? આ કથાનું પાણી અંદર જવા માટે આ ત્રણ શરત છે. ડબ્બો સીધો મૂકવો પડે, કેવો? થોડું જોરથી બોલો. ઘણા કથામાં ઊંધો ડબ્બો લઈને જ આવ્યા હોય. પછી બાર જઈને હું વાત કરે ખબર? આજે શાક જોરદાર હતું એટલે સમજી જવાનું આ ડબ્બો કેવો હતો કથામાં. એક ટીપો અંદર ગયો નથી. અમે આફ્રિકામાં હતા ને, સત્ય ઘટના, બહુ મોટી કથા. કથા પૂરી થઈ, આગળ શ્રોતાઓને અમે પાછળ વખતા પાછળ નીકળતા હતા બહાર, એમાં જોડા પહેરતા પહેરતા એક ભગતે બીજા ભગતને પૂછ્યું, આજ કથામાં શું આવ્યું હતું? તો કે રહેવા દે, રહેવા દે, શું આવે ને શું ન આવે એ બધું સ્વામીનું કામ, આપણે પ્રસાદનું કરી લેવાનું બસ. આ કેવા ડબ્બા બધા? તો ઘણા સીધો મૂકે તો શું કરે પાછો? ઢાંકણું ઢાંકીને મૂકે. તો ઘણા ઢાંકણું ખોલે તો તળિયું પણ ખોલ નાખે. ડબ્બાને સીધો મૂકવો પડે, ડબ્બાનું ઢાંકણું ખોલવું પડે, અને ડબ્બાનું તળિયામાં કાણા બાણા ન હોય બરાબર જોવું પડે, ત્યારે ડબ્બામાં પાણી ભરાય. આપણું મગજ કેવું છે? ડબ્બા જેવું છે. એમાં કથાનું પાણી, આ સત્સંગનું પાણી ક્યારે જાય? સીધો મૂકવો પડે, પછી ઢાંકણું, બોલો, ખોલવું પડે. અને ખોલ્યા પછી પછી શું કરવું પડે? બધા કાણા હોય ને, કામ, ક્રોધ, લોભ, એ બધા કાઢવા પડે. કેટલી સરસ વાત છે! ભગવાને પ્રેમ એવો આપ્યો, આદર એવો આપ્યો. કુસંગી માણસો હતા, નક્કી કરીને આવ્યા હતા, અવળી ગાંઠ મારીને આવ્યા હતા, ગાંઠ ખુલી ગઈ, ભાવ થયો.
કીર્તન એક થયું, બે થયું, ત્રણ થયા, ઉપરા ઉપર કીર્તન ગવાણા, હૃદયમાં પ્રેમ જાગ્યો. પ્રેમમાં તો તાકાત છે, કેટલી મોટી તાકાત! પશુને વશ કરી શકે, પંખીને વશ કરી શકે, અરે ગમે તેવું બળવાન પ્રાણી હોય એ પ્રેમથી પરવશ બને છે. એટલું નહીં, પરમાત્મા પોતે પણ પ્રેમી જનને વશ પાતળ્યો. સાચો પ્રેમ હોય ત્યાં પરમાત્મા વશ બને છે. અને ભગવાન શ્રીહરિએ વાત શરૂ કરી, જે મારે વાત કરવી છે. ખબર પણ ન પડી ક્યારે શ્રીજી મહારાજે વાત શરૂ કરી દીધી. ગામના માણસોને વિચાર પણ ન આવ્યો. પેલા બધા અવળા વિચાર હતા એ કેવા થઈ ગયા? સવળા થઈ ગયા. તમે જે પરમેશ્વરનું નામ લો છો તે જ નામને અમે લઈએ છીએ. તમે જેવા મનુષ્ય છો તેવા અમે બધા પણ મનુષ્ય છીએ. કુસંગી માણસોને ઉપદેશ આપવો હોય, અજ્ઞાની માણસને ઉપદેશ આપવો હોય તો આ વાત યાદ રાખવા જેવી છે. શાસ્ત્રોમાં ત્રણ રીતે દુઃખ આવે છે એવું લખ્યું. જ્ઞાની માણસ ક્યારે દુઃખી થાય છે? મૂર્ખ શિષ્યોપદેશેન. જ્ઞાની માણસ અનધિકારીને, અજ્ઞાનીને ઉપદેશ આપે ત્યારે દુઃખ આવે. બહુ મોટી કથાઓ છે. સંસારી માણસ ક્યારે દુઃખી થાય? દુષ્ટ સ્ત્રી ભરણેન ચ. દુષ્ટ સ્ત્રી સાથે લગ્ન કરે ત્યારે સંસારી દુઃખી થાય. અજ્ઞાનીને ચેલો બનાવે ત્યારે કોણ દુઃખી થાય? જ્ઞાની ગુરુ. ત્રીજો ઉપાય બતાવ્યો, દુઃખીતે હિ સંપ્રયોગેણ. બહુ દુખિયારા માણસની દુઃખની વાત તમે દરરોજ સાંભળો ને તો તમે પણ કેવા થઈ જાઓ. તમે દવાખાનામાં ચાર જણાની ખબર લેવા જજો ક્યારેક, તમને પણ એમ લાગશે કે આખી દુનિયા બીમાર જ છે. તમારી મેન્ટાલિટી એવી થઈ જાય. આવું લખ્યું શાસ્ત્રોમાં. શ્રીજી મહારાજે, આ તો ભગવાન છે ને, અજ્ઞાને ઉપદેશ આપવો અઘરું કામ છે, પણ ભગવાન તો કરતું અકર્તું અન્યથા કરતું. અજ્ઞાની માણસોને કેવી રીતે ભગવાને કળથી પકડ્યા છે, પ્રેમ આપી, આદર આપી, સન્માન આપી, હવે લોકો સાંભળવા લાગ્યા. અમને તમારી પાસેથી કંઈ લેવાની આશા નથી, બસ અમારે તો એક વાત કરવી છે. આપણા માતા અને પિતા કહેવાય છે તેના જેવા જગતમાં આપણા બીજા કોઈ હિતેચ્છુ છે નહીં. એ મા બાપની વાત આવે તો કયા દીકરાને ન ગમે? બોલો, ગમે ખરી પણ કરે? માતા પિતા જગતમાં હિતેચ્છુ છે. માતાએ આપણને પોતાના પેટમાં પોતાના જીવની જેમ ઘણું જતન કરીને ખૂબ સાચવ્યા છે. ખાતા પીતા હાલતા ચાલતા દરેક ક્રિયામાં પ્રત્યેક પળમાં માતાએ જતન કરીને 10 માસ સુધી આપણને ઉઠાવ્યા છે. વિચાર તો કરો. સ્વામી વિવેકાનંદે પ્રવચનમાં વાત કરેલી કે ભારતમાં 33 કરોડ દેવતાની વાત થાય છે. હું આટલા બધા દેવોની વાત તમને કરવા નથી આવ્યો. ભારતમાં કોઈક 300, 400, 500 દેવોને પણ માને છે, કોઈ 3 દેવને પણ માને છે. હું 3 દેવની પણ, હું એક જ દેવની વાત કરવામાં આવ્યો છું. એક દેવ જો સમજાઈ જાય ને, એક દેવની પૂજા થાય ને તો બધા દેવની પૂજા થઈ જશે. સૌથી પહેલા દેવ ઘરની માં છે. માં એ સૌથી પહેલી દેવ છે. ઉપનિષદો કહે છે માતૃ દેવો ભવ. સ્વામી વિવેકાનંદને કોઈ તર્કપૂર્વક પૂછ્યું કે તમે માનો આટલો બધો મહિમા કહો છો તો શું બીજી કોઈ વસ્તુનો મહિમા નહીં? તાર્કિક માણસને કેવી રીતે સમજાવો બીજી વસ્તુનો મહિમા છે પણ એ બધાની કમ્પેરિઝનમાં માનો મહિમા વધારે છે, કેમ સમજાવો? પેલા માણસને કહ્યું કે ભાઈ તું એક કામ કર, તારા પેટ પાસે તું 5 કિલોનો પથ્થર બાંધી રાખ, 24 કલાક સુધી છોડવાનો નહીં, આવતીકાલે તું આવજે ત્યારે હું તને જવાબ આપીશ. 5 કિલોનો મોટો પથ્થર પેટ સાથે બાંધ્યો, આવતીકાલ સુધી આ છોડતો નહીં, આવતીકાલે જવાબ આપીશ. 24 કલાક પહેલાં તો આ માણસ એવો કંટાળી ગયો, થાકી ગયો, બોર થઈ ગયો, પથ્થર છોડી નાખ્યો. બીજે દિવસે આવ્યો, સ્વામી વિવેકાનંદ કહે તે શરત તોડી છે માટે તને સાચો જવાબ નહીં આપું, પણ ટૂંકમાં તને વાત કરું. એક 5 કિલોના પથ્થરને 24 કલાક તો ઉપાડી ન શક્યો, તો એક માં પોતાના પેટમાં આટલો વજન કેટલા મહિનાઓ સુધી ઝીલી શકે છે એ માનો મહિમા ઓછો છે આ દુનિયામાં.
नव नव मास उदर में राख्यो, नव नव महीना सुधी पोताना पेटमा ए माये काम करता हालता चालता दरेक क्रियामा मारा पेटमा एक बाळक छे। ई बाळकना अंग भंग न थाय, बाळकने तकलीफ न पड़े, खावामा पीवामा मां गम्मे एटली तकलीफ सहन करे। पूज्यपाद गुरुजी हता खबर छे ने तमने, आ वखते माता पिता विशे वात करी हती। गुरुजीए संतोने पण टकोर करी छे, आपणा लोयाधाम परिवारमां एक पण व्यक्ति एवो न होवो जोईए જે માતા પિતાની સેવા ન કરતો હોય। મુખે બોલુમાં કવિ કાગ, મુખે બોલુમાં નાનપ મુને સાંભરે, કવિ કાગ એટલી અદ્ભુત એની આ કવિતા। અરે મુખે બોલુમાં નાનપ મુને સાંભરે, મોટપની મજા મને કડવી લાગે કાગડા, મોટપની મજા કડવી લાગે। કૃષ્ણ મથુરામાં તો ગયા, પણ મથુરા ગયા પછી માં દેવકીને હાથ જોડીને કહ્યું, માં મારી સામે બે શબ્દ તું ક્યારેય ન બોલતી, એક યશોદાનું નામ ન લેતી અને મને થાળીમાં માખણ ન પીરસતી। યશોદા જેવો પ્રેમ આ બ્રહ્માંડમાં મને કોઈ આપ્યો નથી અને કોઈ આપી નહીં શકે। કહેવાય છે ને, માં એ માં બીજા બધા વગડાના વાહ। માતા પિતાનો મહિમા શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું, અમારા આશ્રિતોએ યાવત જીવન માતા પિતા ગુરુ અને રોગિષ્ઠની સેવા કરવી। જો તમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છો તો માતા પિતાની સેવા કરીએ। કોઈક એના સ્વભાવ હોય એ સ્વભાવ સામું ન જોઈએ। આપણે નાના હતા, આપણા એક પણ સ્વભાવ એને જોયા નથી, એટલે તો મોટા થયા। જો આપણા સ્વભાવ આપણા તોફાનો એ માતા પિતાએ જોયા હોત ને તો આપણે મોટા જ ન થાત। ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર જેના એહ કદી વિસરશો નહીં, એહ કદી વિસરશો નહીં। ઘણા સારા સત્સંગી માતા પિતાને પગે નથી લાગતા હોતા, ઘણા સારા સત્સંગી સત્સંગી હોવાને નાતે માતા પિતાનો જાહેરમાં દ્રોહ કરે છે। આવા ઢગલો દાખલાઓ અત્યારે સત્સંગમાં સામે આવી રહ્યા છે। આ સત્સંગ જ નથી, આ તો સત્સંગની અંદર કુસંગ છે, કુસંગ। બહારના કુસંગને પહોંચી શકાશે, આ કુસંગને નહીં પહોંચી શકાય। આજે આપણે ઉદાહરણ તરીકે કહી શકીએ, ગુરુ આગળ શિષ્ય ક્યારેય મોટો થતો જ નથી, નાનો જ રહે છે। માતા પિતાની આગળ બાળક ક્યારેય મોટો, બાળક જ રહેવાનો છે ગમે એટલો મોટો થાય। આજે આપણે યાદ કરીએ, આખી દુનિયા જેને ચાહે છે, આખી દુનિયા, આ પૃથ્વી ઉપર આટલો સન્માનનીય વ્યક્તિ કદાચ આ સદીમાં નથી જન્મ્યો। આ મારો અભિપ્રાય નથી, એ વ્યક્તિ નહીં હોય ને ત્યારે ઘણું બધું લખાશે એના વિશે। નરેન્દ્રભાઈ મોદી, આટલી ચાહના, આટલી લોકપ્રિયતા, હમણાં 250 જેટલા દેશની અંદર સર્વે કરવામાં આવ્યો, 250 કન્ટ્રીની અંદર સૌથી વધારે લોકપ્રિય નેતા તરીકે જેનું નામ પસંદ કરવામાં આવ્યું એ છે આપણા દેશના નરેન્દ્રભાઈ મોદી। વિચારો તમે, 66 વર્ષનો એ વૃદ્ધ, કામ કરવાની તાકાત એની યુવાન જેવી છે, પણ એ માં આગળ જાય ને 95 વર્ષના હીરાબાની આગળ, ત્યારે 5 વર્ષના દીકરાની જેમ ખોળામાં બેસી જાય છે। આજે પણ આવો વ્યક્તિ હોય ને દુનિયામાં શિરતાજ બની શકે છે, મા બાપ સામે ઝૂકી ન શકે, મા બાપને પગે લાગી ન શકે, મા બાપની આગળ દીન કે આધીન બની ન શકે, શું એ દીકરો છે કે દીપડો છે? જે મસ્તી આંખોમાં છે તે સુરાલયમાં નથી હોતી, અમીરી દિલની કોઈ મહાલયમાં નથી હોતી, શીતળતા પામવા દોટકા મૂકે છે માનવી, જે માની ગોદમાં છે તે હિમાલયમાં પણ નથી હોતી। તમે સંસારી છો, તમારો પ્રથમ ધર્મ છે માતા પિતાની સેવા કરવી। જે સેવા કરે છે ને વંદન છે,
પણ જે ક્યારેક માતા પિતાની સામે તોછડા શબ્દ વાપરે છે, માતા પિતાનું હળધૂત કરી અપમાન કરે છે, માતા પિતાની ઈચ્છા ઉપર પાણી ફેરવી દે છે, માતા પિતા કંઈક વાત કરીની વાત અડધેથી કાપી નાખે છે, 25 પ્રકારના માતા પિતાના દ્રોહ કળિયુગમાં ડેઇલી ગ્રહસ્થના ઘરમાં થાય છે. ક્યારેક સભામાં વાંચીશ, પપ્પા રહેવા દો, તમને શું ખબર પડે? પપ્પા બોલવાનું શરૂ કરે પહેલાં તો તને એકલાને જ ખબર પડે, બીજા કોઈને ખબર જ ના પડે. દીકરો એટલો બધો બાપા ઉપર હાવી બની ગયો હોય, બાપાને એમ લાગે હું વહેલો મરી જાઉં તો હવે, આવી રીતે મા બાપને દુખવતો હોય. ભૂલે ચૂકે જો પપ્પા ક્યારેક બોલ્યા કે આજે ઘરમાં ભજીયા, હવે તમારે ભજીયા જ ખાવાની પડી, બીજું કંઈ દેખાતું જ નથી, એક તો પેટ બગડી જાય, અમને હેરાન કરશો, અલે બિચારા ક્યારેક ખાવાની ઈચ્છા થાય જમાડવા જોઈએ. મા બાપની વાતે વાતે વડકું ભરે આવા જે સંતાનો છે, એવા સંતાનો માટે આપણા શાસ્ત્રમાં અનેક પ્રકારના પાપો લખ્યા છે, અનેક પ્રકારના પ્રાયશ્ચિત લખ્યા છે. હા, ભલે આપણે શ્રવણ ન બની શકીએ, માતા પિતાને કાવડમાં લઈને ઉપાડી ન શકીએ, આપણે ભલે શ્રવણ ન બની શકીએ, પણ આપણે ચાહીએ તો સારા સેવક તો બની શકીએ ને. શાયરી બહુ સરસ કોઈ લખી છે, બની ના શકાય રાજમાર્ગ તો કેડી થઈ જાઓ, બની ના શકાય રાજમાર્ગ તો કેડી થાવો, થવાય નહીં સૂર્ય તો એક નાનકડો દીપક થાવો. સૂર્ય ન બની શકીએ તો કઈ નહીં, પણ એક નાનો દીપક તો બનીએ, તેજ તો એટલું જ છે ને. કદ થકી તમારી સફળતા કે નિષ્ફળતા નથી, તમે જ જે છો તેમાં તમે ઉત્તમ થઈ રહો. સૂર્ય બને કે દીપક બને એમાં માણસનો મહિમા છે. માણસ દીકરો મટી દીપડો બને, સંતાન મટી શેતાન બને, માતા પિતા માટે કેટલી કરુણ દશા કળિયુગની છે. મહાભારતના પહેલા કળિયુગના લક્ષણો પહેલામાં પહેલા સહદેવે જોયા, નકુલે જોયા. શું જોયું? એક સ્ત્રી પાણી ભરે છે કૂવામાંથી, ઘડામાંથી પાણી કાઢ્યું, નાના નાના ચાર ઘડા હતા એમાં ભર્યું, ચારે ચાર ઘડા ભરાઈ ગયા. સ્ત્રીના મનની ઈચ્છા બદલી, એણે પેલો મોટો ઘડો મૂક્યો, ચાર નાના ઘડાને એમાં નાખ્યો. જે મોટા ઘડાના પાણીથી ચાર આખા ઘડા ભરાઈ ગયા હતા, એ ચાર ઘડાનું પાણી પાછું મોટા ઘડામાં નાખવામાં આવ્યું તો ઘડો અડધો પણ ન ભરાયો. પેલી સ્ત્રી વિચારમાં ચડી ગઈ, કંઈ ભૂતપ્રેત છે, શું છે આ? સહદેવ નીકળ્યા, પૂછ્યું એને. સહદેવે જોયું, ફરીવાર પાણીનો પ્રયોગ કર્યો, ત્રીજી વાર કર્યો, એક ઘડાથી ચાર ઘડા ભરાય, પણ એ ચાર ઘડા મળીને પાછા ભરવા જાય તો મોટો ઘડો ન ભરાય, અધૂરો પણ ન, અડધો પણ ન ભરાય, પા પણ ન ભરાય. સહદેવ હેરાન થઈ ગયો, નક્કી કંઈ કુતૂહલ છે. મોટા ભાઈ યુધિષ્ઠિર પાસે ગયા, માંડીને વાત કરી. યુધિષ્ઠિર ઉદાસ થઈ ગયા, હવે ભાઈઓ આ પૃથ્વી ઉપર રહેવા જેવું નથી, કેમ? કળિયુગ આવી ગયો, આમાં તે વળી કળિયુગ શું? આનું જ નામ કળિયુગ. પણ ખબર ન પડી, એક મા ચાર દીકરાને એક ખોળામાં મોટા કરી શકશે? એક મા ચાર દીકરાને એક ખોળામાં મોટા કરી શકશે, પણ ચાર દીકરા ભેગા થઈને એક માને સાચવી નહીં શકે આ કળિયુગ. આજે શું છે ચિત્ર? વૃદ્ધાશ્રમ, બોલો, વૃદ્ધ આશ્રમ, વૃદ્ધ આશ્રમ, વિચારો, શરમજનક કાર્ય છે આ. વૃદ્ધાશ્રમ શબ્દ કરનારા સેવકોને ધન્યવાદ છે, પણ એ જે માતા પિતાને ધકેલે છે એને શું હશે? મેં બે ચાર વૃદ્ધાશ્રમના દાખલાઓ જોયા છે, જાણ્યા છે ઇન્ડિયામાં. એમ થઈ શકે ભગવાનની ગમે એટલી સેવા કરી, પણ માતા પિતાની સેવા નથી કરીને એની સેવા ભગવાન નથી સ્વીકારતા. શ્રીજી મહારાજના શબ્દો છે, યાદ રાખીએ. કુસંગીના ગામમાં મહારાજ વાત કરે છે, કુસંગી માણસને પહેલો આ ઉપદેશ આપવો જોઈએ, પહેલું આ પગથિયું છે, આ થાય તો એ સત્સંગી બને, પહેલા માણસ બનાવો. કયો ઉપદેશ? ખાતા પીતા હાલતા ચાલતા દરેક ક્રિયામાં માતાએ જતન કરી 10 મહિના સુધી આપણને ઉઠાવ્યા છે, ત્યારે જ આપણા આવા હાથ પગ આદિ બધા પૂર્ણ અવયવો બન્યા છે. એ માએ જો ધ્યાન ન રાખ્યું હોત તો એના પેટમાં ને પેટમાં આપણું પૂરું થઈ ગયું હોત. ગર્ભ અવસ્થામાં જીવને કશું જ્ઞાન નહોતું, આપણા હાથ પગ વગેરે કઈ રીતે થયા હશે? કોઈના કર્યા વિના તો આવા હોય નહીં ને.
માટે સાણા મનુષ્યએ તેનો વિચાર કરવો જોઈએ, માતા પિતાની સેવા કરવી જોઈએ, એને રાજી કરવા જોઈએ. આમ મહારાજ વાત કરી. હવે બીજી વાત કરે છે, અમારે તમને કોઈને અમારા શિષ્ય નથી બનાવવા, અને હા, તમારે જ તમારું પોતાનું હિત કરવાનું છે. માણસનું હિત કોણ કરી શકે? માણસ પોતે જ. તમારે જ તમારું પોતાનું હિત કરવાનું છે. પરંતુ કથામાં જ્યાં પણ પરંતુ આવે ત્યાં સીધા બેસી જવાનું. જો હજી કેટલા ત્રાંસા બેઠા છે, તમે સીધા બેસો ને તો સમજાશે. પરંતુ અત્યારે હવે શ્રીજી મહારાજ વાત કરે, જુઓ, તમે હિત માનીને પોતાનું અહિત કરી રહ્યા છો. તમને એમ લાગે છે અમે હિતકારી કરીએ છીએ, પણ એ તો અહિત છે. તમને આ માઇક આંખોથી દેખી શકાતું નથી. જ્ઞાનની આંખો તો અંતરમાં રહી છે, તેનાથી જ હિત અને અહિત દેખી શકાય છે. જેને જેટલી વિવેકવાળી બુદ્ધિ હોય તેને તેટલી જ્ઞાનરૂપી આંખો કહેવાય. જેને વિવેક વિનાની જેટલી કુબુદ્ધિ હોય તેટલી તેને અજ્ઞાનની આંખો કહેવાય, એટલે કે એનો આંધળો કહેવાય. જેનાથી જેટલું પાપ થતું હોય તેટલા તેના અજ્ઞાનરૂપી નેત્ર કહેવાય. જે અધર્મમાં ધર્મ માને છે તેને જ અજ્ઞાનનું અંધારું સમજવું. આ એક એક લાઈન ઉપર કલાક કલાક બોલી શકાય. અને જે અજ્ઞાનના અંધારાથી ઢંકાયેલો હોય તે તો નરકમાં પણ મોક્ષ માને છે. કેમાં મોક્ષ માને છે? થોડું જોરથી બોલો, કેમાં? બહુ અઘરી વાતો છે, ઊંચી વાતો છે. નરકમાં મોક્ષ માને છે એટલે દુઃખમાં સુખ માને છે, ખરાબમાં પણ સારું માને છે. એક સમાજ એવો છે ખરાબ વસ્તુને સારું માને છે, જે દુનિયાનો મંદિરની બહારનો સમાજ. કેવો છે? ખરાબને પણ ખાઓ પીવો જલસા કરી લો, કોણે જોયો પરલોક ને કોણે જોયો સ્વર્ગ નરક, એની તે જ માન્યતા છે ને. ખરાબને પણ સારું માને છે, નરકને પણ મોક્ષ માને છે. અને બીજો સમાજ છે જે મંદિરની અંદર, એ કેવો છે? અને જે લોકો મોક્ષમાં નરક માને છે, મંદિરમાં આવતા હોય, સભામાં બેસતા હોય, સ્વામી બહુ ધર્મનિયમની વાત કરે ને, તો બહાર જઈને શું કે ખબર? સ્વામી તો કે આપણે બધું માપે રહેવાનું. આવું કે પાછા ઉદાહરણ આપે, આપણે ગાડીમાં કિલોમીટરનો કાંટો હોય ને, જેટલો લખ્યો ને એટલો ન દબાઈ દેવાય, એક્સિડન્ટ થાય, ઠોકાઈ જાય ગાડી, માપે હારું. આમ વાતો કરે, લો દ્રષ્ટાંત એવું આપે, શીરાની જેમ ઉતરી જાય. હમણાં ધનુર્માસ છે, એક ભગત વહેલા તૈયાર થયા કે ચાલો ધનુર્માસ છે મંદિરે જઈએ, તો બીજા ભગત કીધું હવે ધનુર્માસમાં હવારે જવાનું, તમે શનિવારે એકલા દિવસ જશો એમાં કંઈ ફળ મળવાનું? એ તો આખો મહિનો જાય તો ફળ મળવાનું. તો પેલા ભગત કહેતો જવું નથી, લો હુઈ ગયા બિચારા. આને શું કહેવાય? અને નબળી વાતની અસર જલ્દી થાય. હા, તમે જોજો, સારી વાતની અસર થતા બહુ વાર લાગે, પણ નબળી વાત હોય ને એની અસર તરત થાય, તરત થાય. આ બધા બહુ દ્રષ્ટાંતો દાખલાઓ છે, પણ ઘડિયાળનો કાંટો આગળ વધે છે ને. એક સમાજ એવો છે નરકમાં મોક્ષ માને છે, એ અજ્ઞાની છે, અતિ પાપી છે. અને જે લોકો મોક્ષમાં નરક માને છે તેઓ તો જમપુરીના અધિકારી છે. સજ્જનોએ આવા મનુષ્યને ઓળખવા જોઈએ, વગર ઓળખે ઘણું દુઃખ થાય છે. બકરો હોય ને એ મહાજનનો વિશ્વાસ ન કરે અને કસાઈ ઉપર હેત રાખે. કેમ? લીલો ચારો ખાવા આપે, સારું સારું ખવડાવે, એટલે બકરાને શું થાય? કસાઈ ઉપર હેત થાય. પેલો મહાજન તો સૂકો ચારો નાખતો હોય, એને આખી જિંદગી હાચવવાનો હોય, એટલે માપે હાચવે. છોકરા હોય, મા બાપ થોડો ટક ટક કરે, બેટા ભણવામાં ધ્યાન આપ, આમ કર આમ કર, મા બાપ ન ગમે, અને મિત્રો એને ડ્રગ લાવી આપે, ખોટા કામમાં સાથ આપે, ટીવી મૂવી જોવા જવું હોય તો સાથ આપે, તો સારા કોણ લાગે? મા બાપ કરતાં મિત્રો સારા લાગે. અમેરિકાના 100 છોકરાને પ્રશ્ન પૂછવામાં આવ્યા, 100માંથી 85 છોકરાના જવાબ હતા માતા પિતા નથી ગમતા, એટલા એના મિત્રો એને ગમે છે. હવે ખરેખર સમય આવશે, કોણ હિત કરશે? આખી દુનિયામાં કરુણ ચિત્ર થઈ ગયું છે,
એટલી મોટી અવળી ગંગા ચાલી છે, એટલી મોટી અવળી ગંગા વાત જ ના પૂછો, બધી જગ્યાએ. બોલો, તમે સાચી વાત કરો તો સામેવાળાને ખોટી જ લાગે. વડોદરાના ખ્યાતનામ ડૉક્ટર ભીખુભાઈ, એણે મને એક સત્ય ઘટના વડોદરાની બહુ ખ્યાતનામ ઘટના કીધેલી, રૂવાડા આપણા ઉભા થઈ જાય. અતિ ખ્યાતનામ વ્યક્તિ, પ્રતિષ્ઠિત માણસ, એકને એક દીકરી ખોટા રસ્તે ગઈ, મુસ્લિમ સાથે એણે નિકાહ કર્યા. માતા પિતા સમાજ બધાની વિરુદ્ધ જઈને મા બાપને એટલો આઘાત લાગ્યો, એટલો આઘાત લાગ્યો, છેલ્લો રસ્તો લઈ લીધો, સંબંધ તોડી નાખ્યો. 4 વર્ષ પૂરા થયા, સંબંધ એટલી હદ સુધી બગડ્યા, એટલી હદ સુધી બગડ્યા, એ દીકરી કેવી રીતે આત્મહત્યા કરી, આખી ઘટના મને જ્યારે વાત કરીને, દુઃખનું કારણ માણસ પોતે જ છે. બકરો મહાજન ઉપર વિશ્વાસ નથી કરતો, કસાઈ ઉપર એને વિશ્વાસ જાગે, એને હેત થાય, લીલો ચારો નાખે. એટલે ત્યારે સંત પુરુષો તે બકરાને ચેતવણી આપે છે, જ્યાં હેત કરે છે ને ત્યાં જ તારો વિનાશ છે. અભાગ્યો જીવ મોહરૂપી અંધારી કોટડીમાં હિતકારી માનીને પડે છે. તે બંધનમાંથી જો કોઈ તેને છોડાવવા આવે તો અબુધ જીવ તેને શત્રુ જેવા ગણે છે. એક ઘનશ્યામ દાદા જેવા દાદા હતા, અને એક યુવાન દાદાને આવ્યો, દાદા આ મારા લગ્નની પત્રિકા આપવા આવ્યો છું. અને દાદા ખડખડાટ હસવા પડ્યા, રેવા દે રેવા દે, હજી સમજી જાતો, ઘણું સારું છે, પણ શું દાદા સમજી જાઓ, હું મારી આખી જિંદગીનો સાર તને કહું છું, દળિયો ડખોળવામાં માલ નથી, તું રહેવા દે. આ દળિયો ડખોળમાં, ત્યારે પેલો હસતા હસતા કે તમે ડખોળી લીધો એટલે દાદા મને ડખોળવા દો એકવાર. અજ્ઞાન ભગવાને એવું લગાડ્યું છે ને, આ સમજાવવું એ જઘરું છે, જગતમાં દુઃખ છે ને આ સમજાવવું એ જઘરું છે, એ નથી સમજાતું એટલે મૂર્તિમાં સુખ છે નથી સમજાતું. આ બે વસ્તુ સમજવાની છે, જગતમાં દુઃખ છે એ સમજવાનું છે, ભલે તમે રહ્યો મને વાંધો નથી. કોઈ માણસ સર્કસમાં કામ કરતો હોય અને સિંહને વાઘની જોડે કામ લેતો હોય તો પણ એને ખબર તો છે કે આ સિંહ ડેન્જર છે, સાવધાન થઈને કામ લે કે નહીં, હા કે ના તો કયો. તમે એવી રીતે જગતમાં રહો છો, બસ એવી રીતે રહેજો તો વાંધો આવશે. કેવી જોરદાર મહારાજ વાત કરે છે, એને જે સાચી વાત કરે જેને શત્રુ લાગે, એ જેને દુશ્મન લાગે, હવે એને કેમ છોડાવો. અને હા, આ બધી વાત ક્યારે થાય, હેત હોય તો થાય. શ્રીજી મહારાજની વાત જુઓ, આગળ સાગરમાં કેવી સરસ વાત વાગી, ઝેર જેવી વાત હોય પણ હેત હોય ને તો અમૃત જેવી લાગે, અને અમૃત જેવી વાત હોય પણ હેત ન હોય ને તો કેવી લાગે, ઝેર જેવી લાગે. આ હા, આ ગ્રહસ્થો આ બધા સૂત્રો શીખવા જેવા છે, એક એક વાત સાંભળવા જેવી છે. ગુણાત્યાનંદ સ્વામી જુનાગઢ મંદિરનું કામ ચાલે, એમાં એક પાલક બાંધનારો માણસ બીમાર થયેલો અને થોડો સૂઈ ગયેલો આળસુ માણસ, પ્રમાદી માણસ, આમ બહુ સારા બુદ્ધિવાળા માણસો ઘણીવાર આળસુ હોય ને એમાં એની જિંદગી ખલાસ કરી નાખે. એટલે એક માણસ આવેલો નહીં, એની પાછળ 20 માણસો ઉભેલા, કામ અટકી પડેલું, 20 માણસો ખોટી થાય. સ્વામીને સમાચાર આપ્યા, સ્વામીને દુઃખ થયું, એક માણસની ભૂલને લીધે 20 માણસોનું કામ બગડે છે, કેમ ચાલે. સ્વામી જાતે ગયા, પેલો સૂતેલો કોઈ અંધારી કોટડીમાં, ત્યાં ગયા, ભાઈ હાથ જોડ્યા, કોણે, થોડું બોલો, ગુણાતીતાનંદ સ્વામી હાથ જોડ્યા, ભાઈ તમે બીમાર છો અમે જાણીએ છીએ, થોડી વાર તકલીફ લઈને આવી જાઓ ને, પેલો પાલક બાંધી દો ને, પેલા 20 માણસો છે ને ઊભા છે ને બધાનું કામ ખોટી થાય છે, થોડી વાર આવી જાઓ. અને પેલો નાગ હોય ફણીધર, અને પૂંછડી ઉપર પગ મૂકોને કેવો ફુફાડો મારે, આવો છણકો માર્યો, એક દિવસ અમે બીમાર થઈએ તોય અમને અમારી સામે દયા નથી રાખતા, જાઓ નથી આવવાનું હું. સ્વામીને થયું આ તો ભાઈ મણિધર છે, પણ ગુણાત્યાનંદ સ્વામી તો એવા સંત હતા ને, સ્વામીએ તપાસ કરાવી કે આ માણસને કોઈ સાધુમાં હેત હોય એવા સાધુ શોધી કાઢો. કીધું આપણા પેલા નાના સ્વામી નહીં, હા એ સ્વામી સાથે આને બહુ હેત છે, અતિશય હેત, બોલાવ્યા નાના સાધુ, પેલો માણસ સુઈ ગયો છે, આ 20 માણસોનું કામ બગડે તમે જાઓ ને, સ્વામી હમણાં જાઓ. અમે ગયા,
હાથ જોડ્યા, ભાઈ બાપા કર્યા, તું અરે સ્વામી હમણાં એક સેકન્ડમાં લઈ આવું. આ સાધુ આવ્યા ને પહેલાં તો લાત જ મારી. શું કહ્યું? લાત મારી અને એવો તોછડો શબ્દ કીધો, બરાબર, મૂર્ખા બુદ્ધિ વિનાના. સ્વામી આવ્યા, હાથ જોડ્યા, ભાઈ બાપ કરે તો ઊભો થતો નથી, ચાલ ઊભો થા. તો આ હાથ જોડવા માંડ્યો, હા આવું જ આવું જ સ્વામી, સોરી સોરી સોરી, બે કાન પકડીને દોડ્યો. બોલો, પાલક બાંધી દીધી. હેત નથી તો તમારી વાત સોનાની છે તો એ કામની નથી, અને હેત છે ને તો ઝેર જેવી વાત હોય તો પણ કેવી લાગે? અમૃત જેવી લાગે. શ્રીજી મહારાજ કે આ બધું તો થાય હેત હોય તો, હેત વિના સુધારો થતો નથી. લખનારા માણસો એવું સરસ લખી ગયા છે ને બધું. હા, સંબંધ આપણા સચવાય એવું કંઈક કરજો. નખ વધે ને તો નખ કપાય, આંગળી ન કપાય. પ્રોબ્લેમ થાય તો પ્રોબ્લેમ સુધારાય, પણ સંબંધ પ્રોબ્લેમ પૂરતો કટ કરાય, બરાબર. પણ ઘણી વાર માણસો વાતે વાતે સંબંધ કાપી નાખતા, સવારે લગ્ન થાય બપોરે ડાયવોર્સ થઈ જાય, આવું જીવન માણસનું થઈ ગયું છે. સંબંધ આપણા સચવાય એવું કંઈક કરજો, અને પ્રેમ રૂપે ફૂલ ના કરમાય એવું કંઈક કરજો. બહુ ઓછી મુલાકાતમાં બંધાયા છે સંબંધો, પણ જિંદગી ભર ના ભૂલાય એવું કંઈક કરજો. અદ્ભુત કવિતાઓ છે. સત્યમ સેવમ સુંદરમ, આ કવિતા જેણે લખી હોય તેણે, પણ શબ્દો એના સમજવા જેવા છે. સત્યમ સેવમ સુંદરમ, સત્યમ સેવમ સુંદરમ, ઈશ્વર સત્ય હે, સત્ય હી શિવ હે, શિવ હી સુંદર હે, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. જીવનનું આ ત્રણ સત્ય છે. સત્યને આપણે સમજી નથી શકતા, શિવની તો વાત જ ક્યાં કરવી. સુંદરતાનો આપણી પાસે મોહ છે કેવળ. ઈશ્વર સત્ય હે, સમજાય તો આટલું સમજવાનું. ભગવાન એક જ સત્ય છે, સુખનું મૂળ છે, સુખનું કંદ છે. આટલું સમજાય ને એટલે શિવ એટલે કલ્યાણ, એની પાસે ઓટોમેટિક પાછળ પાછળ આવવાનું. ઈશ્વર સત્ય હે, સત્ય હિ શિવ હે, શિવ હિ સુંદર હે. જે માણસમાં કલ્યાણ થવાનું નક્કી છે ને એના જેવા દુનિયામાં સુંદર બીજો કોઈ વ્યક્તિ નથી. બીજી બધી સુંદરતા તો એવી છે કે મોહ હોય ત્યાં સુધી સુંદર લાગે, પછી તો ઉંદર લાગે, જાણો છો તમે. મોહ પૂરો થાય પછી આ દુનિયાની કોઈ સુંદરતા કામ નથી લાગતી. કામ લાગે છે કેવળ ને કેવળ કરેલી ભક્તિ. હમણાં આપણે ગાયું ને, કીર્તન ભક્તિ મેં મૂર્તિ માના, નિવાસ કરી કે રહે ભગવાના. કીર્તન ભક્તિ મેં મૂર્તિ માના, નિવાસ કરી કે રહે ભગવાના. બહુ અદ્ભુત મહારાજની આ બધી વાતો છે. હા, સમજાઈ જાય ને તો કીર્તનથી બેડો પાર, સમજાય જાય ને તો કથાથી બેડો પાર. અરે બે દિવસ પહેલા કથામાં આવ્યું, એકવાર ભગવાનને પ્રણામ કરીને પ્રેમથી, એકવાર પ્રેમથી પ્રણામ કરીને પુનર્જન્મ નથી થતો. સમજાય જાય તો, અને સમજ્યા વિના ગમે એટલું કરે ને. કીર્તન ભક્તિ મેં મૂર્તિ માના, નિવાસ કરી કે રહે ભગવાના. કીર્તન ભક્તિ મેં મૂર્તિ માના, નિવાસ કરી કે રહે ભગવાન. મહારાજ કહે છે હેત વિના કોઈ સુધારો નથી થતો. હેત જેવી બીજી કોઈ મોટી વાત નથી. જ્યારે કોઈ મનુષ્યના ગુણ જોવામાં આવે ત્યારે અવગુણ દેખાતા નથી અને ત્યારે માણસને હેત થાય છે.
એ જ કરવાનો રસ્તો પણ મહારાજે બતાવ્યો. ઇનડાયરેક્ટલી માણસોને, ગામના માણસોને શ્રીજી મહારાજે કહી દીધું, તમે આવતા પહેલાં અમારા અવગુણો બહુ સાંભળેલા, અમારામાં હેત નહોતું, અત્યારે કેવા છાનામાના બેસી ગયા છો, અમારી વાત એક ચિત્ત થઈને સાંભળો છો, કારણ કે હવે તમને અમારો ગુણ દેખાય છે એટલે જરૂર તમને અમારામાં હેત થશે, અને હેત થશે એક એક લાઈન સાંભળવા જેવી છે. પથ્થરને સુધારી શકાય, લોઢાને પણ સુધારી શકાય, પણ જ્યારે માણસમાં માણસાઈ રહેતી નથી ને, એવા માણસને ક્યારેય સુધારી શકાતો નથી. જે ધર્મ ને અધર્મને ઓળખતો નથી એ માણસ પશુ સમાન છે, માણસાઈ વિનાનો છે, એને ક્યારેય સમજાવી શકાતો નથી. અને એવા મનુષ્યને સુધારવા માટે તો અમે યમદૂત કર્યા છે, અને ઘણા એવા છે જમદૂતના હાથે પણ સુધરતા નથી. તો જમદૂતના હાથે નહીં સુધરે એવા જીવ માટે લખચોરાશી કરી છે. પેલું કહેવાય ને થર્ડ ડિગ્રી પનિશમેન્ટ, ખબર છે ને તમને, મોટા આતંકવાદીઓ હોય ને એ રીતની પનિશમેન્ટ આપવામાં આવે. બરાબર, પહેલી પનિશમેન્ટ મહારાજની કહી છે યમપુરી, સેકન્ડ પનિશમેન્ટ કહી છે લખચોરાશી. અને ઘણા લખચોરાશીમાં પણ સુધરે નહીં એવા હોય તો એના માટે અમે પહાડ વગેરેના દેહ બનાવ્યા છે, પર્વત બનાવી દઈએ. 1,00,000 વર્ષ સુધી ટાઢ તડકો, ઠંડી, બરફ, ગરમી એટલું બધું સહન કરે, એટલું બધું સહન કરે, ગમે તેવો અહંકારી હોય તો પણ ઢીલો પડી જાય, અને પ્રલય થાય ત્યાં સુધી મહાન ઘોર તમોમય પહાડના દેહમાં રહે છે. વારે વારે પહાડના દેહને ધાર્યા કરે, પછી જો તે સુધરે તો ફરીને અમે મનુષ્યનું શરીર આપીએ છીએ અને તેને મળે છે, અને તે મનુષ્ય શરીર પામ્યા પછી પણ જો અધર્મને માર્ગે ચાલે તો તેને ઉપર કહ્યા તે એક એક દુઃખ પામવાના રહે છે. તેવા અધર્મીને ભગવાન અને સંતોની જરૂર મનાતી નથી. સાચી વાત સમજીને તેમને માને તો ચોક્કસ જીવનું સારું થાય. સંતોના જેવું બીજું કોઈ નથી જે જીવનું કાર્ય સુધારી શકે, પરંતુ પાપી જીવ સંતોથી દૂર રહે છે તેનું કામ સારું કેમ થાય? તાળીઓથી વધાવો આપણો આ લોયાધામ ભાગ્યશાળી, કે 24 એ 24 કલાક, 12 એ 12 મહિના સંતોનો નિત્ય સમાગમ, એટલે તો તમારામાં આવા સારા ગુણો દેખાય છે. જ્યાં સુધી સાચા સંતોની ઓળખાણ નથી ત્યાં સુધી અસંતને પણ સંત માનતો રહે છે, પણ તેને પવિત્ર સંતોની ઓળખાણ થાય ત્યારે તેના જન્મને મરણ ટળી જાય છે. દુર્બુદ્ધિને દૂર કરાવી દે એવા સાચા સંત પારખવાની શક્તિ વિના ઓળખાતા નથી. જે સાચા સંત હોય તે અત્યંત નિસ્પૃહી હોય, સ્ત્રી અને ધનમાં તેઓ બંધાતા નથી. સંત સ્ત્રી અને ધનની નિંદા કરતા હોય તેને જ સાચા સંત સમજવા. તે સંતો જેટલા સારા સારા વિષય કહેવાય છે તે બધાને ઝેર સમાન માને છે. તે સંતો જ્યાં સુધી પોતાના શરીરમાં પ્રાણ રહે ત્યાં સુધી ક્યારેય વિષયનો સંગ કરતા નથી. જ્યાં કામ વિષય ભોગ હોય ત્યાં પરમેશ્વર નથી, જ્યાં પરમેશ્વર હોય ત્યાં કામ હોય નહીં. જેમ સૂર્ય અને રાત એક સાથે રહેતા નથી તેમ કામ અને રામ એક સાથે રહેતા નથી. શ્રીહરિએ કહેલી આટલી વાત સાંભળીને સદબુદ્ધિવાળા જે લોકો હતા, સાગરના એક એક શબ્દો વિચારવા જેવા છે. સૌથી પહેલાં કેવા કીધા સ્વામીએ? કુસંગી કીધા. પછી સભામાં આવીને બેઠા, પ્લાન કરીને કે ભાઈ કીર્તન સાંભળવાનું, બીજું બધું નહીં સાંભળવું, ત્યારે કેવા કીધા? બુદ્ધિવાળા કીધા. હવે કેવા કીધા? સદબુદ્ધિવાળા. સમજ્યા તમે? અવળી બુદ્ધિ સારી, સવળી બુદ્ધિ ને સારી બુદ્ધિ માં ફેર છે. સદબુદ્ધિવાળા થયા, ભગવાનની વાત સાંભળવાથી બુદ્ધિ પવિત્ર બની, એટલે તે લોકો તેમણે તરત જ સત્સંગ સ્વીકાર્યો, નિયમ ધારીને સત્સંગી થયા, કુસંગ હતો તેનો ત્યાગ કર્યો. તાળીઓથી વધાવીએ. આવી રીતે ભગવાન સ્વામી નારાયણે કુસંગીના આખે આખા ગામો રંગી નાખ્યા હતા. અડધી રાત થઈ ત્યાં સુધી પ્રભુએ આવી રીતે સત્સંગની વાતો કરી. પછી પ્રભુ પોઢી ગયા, થોડો વરસાદ આવીને બંધ થઈ ગયો, બધા સંતો ધ્યાન લગાવીને બેસી ગયા. અરુણોદય થયો ત્યારે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરવા લાગ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના ષષ્ઠ પુરમાં શ્રીહરિએ અજ્ઞાનીજનોને કલ્યાણના માર્ગનો ઉપદેશ કર્યો એ નામે 37મો તરંગ સમાપ્ત થયો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी प्रेम से गाइए स्वामी नारायण 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 ताली पाडीने स्वामी नारायण 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 बोलो घनश्याम महाराज श्री हरि।